हेलो फ्रेंड्स, आज आप टॉपिक के सौथी पहेलू अवयव प्रमेय जोईए अने तेना उपर थी टॉपिक के कई बहुपदी नो अवयव x प्लस 1 छे ते नक्की करो, जे स्वाध्याय 2.4 ना दाखलाओ छे। तो सौथी पहेलू अवयव प्रमेय अथवा तो फैक्टर थ्योरम कोने कहेवाय, तो एनी आपणे वात करीए तो कोई पण बहुपदी के जेने आपणे शुं दर्शावीए छीए तो के p ऑफ x वडे दर्शावीए। આ બહુપદીની જે ઘાત હોય p ઓફ x બહુપદીની ઘાત, બહુપદીની ઘાત છે એને અત્યારે આપણે n વડે દર્શાવીએ, તો બહુપદીની ઘાત છે એક અથવા તો એક કરતા કેવી હોય, વધારે હોય, એટલે કે અહીંયા આગળ આપણે અચળ બહુપદીની વાત કરતા નથી, કારણ કે અચળ બહુપદી હોય તો એને અવયવની કોઈ જરૂર હોતી નથી। तो p ऑफ x बहुपदी के जेनी घात एक हो, जो एक घात हो तो इन्हें अपने सुरेख बहुपदी कहिए, एक करता वधारे हो, એટલે કે બે ઘાત હોય, ત્રણ ઘાત હોય, ચાર ઘાત વાળી હોય, દ્વિ ઘાત, ત્રિ ઘાત અથવા ચાર ઘાત વાળી બહુપદી હોય, તો આવી બહુપદી માટે કોઈ એક અચળ સંખ્યા a, આ a શું રહેલું છે તો કે કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા છે એવું વિચારીએ। वास्तविक संख्या એટલે કે સમય અને અસમય બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય એને આપણે શું કહીએ, વાસ્તવિક સંખ્યા। માટે a એ અવયવ હોય તે માટેની શરત શું હોય તો કે જો તમે આપેલ બહુપદીમાં a મૂકો, એટલે કે તમે જે વાસ્તવિક સંખ્યા મૂકો છો બહુપદીની અંદર અને એનો જવાબ શું બને, 0 બને, તો એવું કહી શકાય કે x માઈનસ a એ p ઓફ x નો અવયવ છે। એટલે કે તમને કોઈ પણ એક બહુપદી p ઓફ x આપેલી છે, જેમ કે x નો ઘન + x વર્ગ + x + 1, કે જ્યાં પર બહુપદીની ઘાત એક અથવા તો એક કરતા કેવી હોવી જોઈએ તો કે વધારે હોવી જોઈએ, તો અહીંયા આગળ બહુપદીની ઘાત એટલે વધુમાં વધુ ઘાત કે જે 3 છે। માટે કોઈ એક વાસ્તવિક સંખ્યા એવી મળે કે જેથી બહુપદીની અંદર તમે તે કિંમત મૂકો અને જો જવાબ 0 થતો હોય તો એવું કહી શકાય કે x - a, એટલે કે તમે જે વાસ્તવિક સંખ્યા મૂકેલી છે એને x સાથે લખો, એટલે નિશાની શું કરવાની, બદલી નાખો, તો x - a એ p ઓફ x નો અવયવ છે। એવી જ રીતે ઉલટું વિધાન પણ શક્ય થાય કે જો x - a એ p ઓફ x નો અવયવ હોય તો એનો અર્થ થાય કે તમે આપેલ બહુપદીની અંદર આ x - a તો એની બરાબર 0 લઈ લો, એટલે તમને x બરાબર શું મળે તો કે a મળે, અને આપેલ બહુપદીમાં x ની બદલે a મૂકવાથી શું મળશે તો કે 0, એટલે તમને જો એવું કહી દે કે અવયવ છે તો શરત શું મળવી પડે તો કે x બરાબર a મૂકવાથી બહુપદીની કિંમત 0 થવી જોઈએ। તો હવે અહીંયા આગળ તમને એવું કહે કે x + 1 એ બહુપદીનો અવયવ છે કે નહીં તે નક્કી કરો। તો સૌથી પહેલું દરેક દાખલાની અંદર જે તમારે લખવું પડશે, આ 4 માટે કોમન છે કે x + 1 એ બહુપદીનો અવયવ હોય તો x + 1 = 0, એટલે કે x બરાબર શું મળે તો કે -1 મળે, તો x બરાબર -1, તો આ -1 શું થઈ ગઈ તો કે વાસ્તવિક સંખ્યા થઈ, જે આપેલ બહુપદી એટલે કે p ઓફ x માં x ની બદલે શું મૂકો તો કે -1 મૂકો, જો જવાબ 0 થાય તો અવયવ છે અથવા અને જો જવાબ 0 ન મળે તો અવયવ નથી। તો અહીંયા આગળ બહુપદીમાં x ની બદલે -1 મૂકે તો -1 નો ઘન -1 નો વર્ગ -1 + 1, અયુગ્મ ઘાત હોય એટલે કે 3 હોય, 5 ઘાત હોય, 1 ઘાત હોય, તો માઇનસ નિશાની રહે, 1 નો ઘન 1 જ થાય, 1 ઉપર ગમે એટલી ઘાત આપે હંમેશા જવાબ કેવો રહેશે, 1 ઋણ ઘાત હશે, 0 ઘાત હશે કે ધન ઘાત હશે, તો એક નો એક જ રહેશે, પરંતુ માઇનસ નિશાની ક્યારે આવશે, જો તમે ઘાત કેવી હશે તો કે અયુગ્મ ઘાત હશે, તો પણ ખાસ ધ્યાન રાખજો -1 ઉપર જો 0 ઘાત આપે તો +1 આવશે। એવી જ રીતે -1 નો વર્ગ, -1 નો વર્ગ વર્ગ છે એટલે પ્લસ થઈ જશે, 1 નો વર્ગ 1 થાય પ્લસ માઇનસ તો કે -1 અને +1, અહીંયા આપણે જોઈ શકો -1 +1 -1 +1 કેન્સલ, એટલે કે -1 મૂકતા બહુપદીની કિંમત 0 થઈ, તો નીચે લખી નાખવાનું કે x + 1 એ p ઓફ x નો અવયવ છે।
આવી જ રીતે તો કે બીજા દાખલાની અંદર આપણે કિંમત મૂકતા જઈએ આ રીત તો કોમન છે કે x + 1 જ બધી બહુપદી માટે ચકાસવાનું છે તો અહીં આગળ ફરીથી x ની બદલે તો કે -1 મૂકો -1 નો 4 ઘાત -1 નો ઘન -1 નો વર્ગ + -1 + 1 4 ઘાત છે એટલે માઇનસ નિશાની નહીં આવે એક એક ઘાત હતી 1 3 5 ઘાત હોય તો માઇનસ નિશાની આવે એટલે -1 થઈ જશે -1 નો વર્ગ + થઈ જશે + માઇનસ માઇનસ થઈ જશે + 1 प्लस माइनस कैंसल परंतु एक વધે અહીંયા આગળ તો કે જવાબ 0 થતો નથી એટલા માટે તો કે x - 1 સોરી x + 1 એ p ઓફ x નો અવયવ નથી એવી જ રીતે તો કે ત્રીજા દાખલામાં પણ ફરીથી આપણે મૂકી જોઈએ તો કે અહીંયા આગળ જોઈએ તો x ની બદલે તો કે -1 જ મૂકવાનું છે माइनस एक नो घन छे, माइनस एक नो वर्ग छे, माइनस एक छे, प्लस वन छे। माइनस एक ने कितनी घात आपेली छे? चार घात आपेली छे, प्लस थी जैसे कारण के माइनस निशानी नहीं है। जर यहाँ पर तो के कितना एम ना हो से जर माइनस एक नो घन थी जैसे माइनस वन, माइनस एक नो वर्ग थी जैसे प्लस वन थी जैसे अने प्लस माइनस तो के माइनस वन प्लस वन अब અહીંયા આગળ તો કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે 3 1 3 પ્લસ 3 માઇનસ 1 પ્લસ 1 માઇનસ 3 પ્લસ 3 માઇનસ 1 પ્લસ 1 કેન્સલ એટલે કે 1 મળે છે જવાબ તો કે 0 થતો નથી એટલે કે x + 1 એ x ની 4 ઘાત + 3x નો ઘન + 3x² + x + 1 નો અવયવ નથી હવે તો કે આપણે છેલ્લા દાખલામાં તો ફરીથી મૂકી જોઈએ એટલે કે x ની બદલે શું મૂકવાનું છે તો કે -1 મૂકવાનું કારણ કે આપણે અવયવ ચેક કરીએ છીએ x + 1 તો x + 1 નો અર્થ થાય કે એની બરાબર 0 લઈએ તો x બરાબર મળ્યું તો -1 તો -1 નો ઘન -1 નો વર્ગ 2 + √2 અને x ની બદલે તો કે -1 n + √2 હવે અહીંયા આગળ થોડું ધ્યાન રાખીએ તો -1 નો ઘન તો થઈ જશે -1 माइनस एक नो वर्ग थी जैसे प्लस वन पर आगर तो निशाने माइनस है तेरे माइनस वन एम ना हो सके और यहाँ पर सिद्ध जो माइनस माइनस प्लस कारण के गुणाकार में संबंध है अने एक नो अपन ने साथ में गुणाकार थी जैसे तो अबे आगर प्लस निशानी हो वाती सुन थी जैसे तो के टू प्लस रूट टू एम ना मज आउ से यहाँ पर सुन थी क्यों माइनस माइनस प्लस वन अने प्लस वन छे टू अने रूट टू आरोप बनाए तो टू प्लस रूट टू प्लस निशानी है आउ से प्लस तो के रूट टू माइनस वन एम माइनस वन एटले माइनस टू अने प्लस टू एटले जीरो थी जैसे एटले के अटला पद जीरो थी गया परंतु आ रूट टू प्लस छे रूट टू प्लस छे रूट टू अने रूट टू नो सरवाळो थी शके कारण के बंने रूट वाली संख्या थी बे वखत थई एटला माटे लखी शकाय टू रूट टू तो अहीं आगळ तमने मळी शके p ऑफ माइनस वन बराबर टू रूट टू जेने आपणे जीरो कही शकीए नहीं એટલા માટે તો કે એવું લખી શકાય કે x + 1 એ x ઘન માઇનસ x વર્ગ માઇનસ 2 + √2 ઇન્ટુ x + √2 નો અવયવ નથી તો ખાસ તમારે આ અવયવ પ્રમેય છે એ ખાસ ધ્યાનમાં લેવો જય હિન્દ જય ભારત